હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 22 માર્ચના તમામ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. ડેઈલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કંઈ ગતિના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડીયો જે પીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. વિડીયો સારો લાગે, મજા આવે તો લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો આપના મિત્રો સાથે, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરીએ, બેલ સિમ્બોલ જરૂર દબાવજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. સ્ટાર એજ્યુકેશન છે એની ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ટેલિગ્રામમાં સર્ચ કરીને સ્ટાર ડીયુ લખશો તો પણ તમને આ પ્રકારે ચેનલ અવેલેબલ થઈ જશે. બાકી વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે ખાસ કોરોના વાયરસ માટે એક સરકારે ડેશબોર્ડ જાહેર કર્યું છે. તો આ ડેશબોર્ડ મુજબ છે, આ આંકડા બધા ઓફિશિયલ હોય છે, સરકાર દ્વારા મૂકવામાં આવતા હોય છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસ છે એના કેસની સંખ્યા 322 છે. બરાબર, હોસ્પિટલ કેસ છે, અત્યારે હોસ્પિટલમાં કેટલા છે એ તમે જોઈ શકો છો, રિકવર કેટલા થયા છે એ તમે જોઈ શકો છો, અને કુલ ડેથ કેટલી થઈ છે કોરોના વાયરસના કારણે ઇન્ડિયાની અંદર એ તમે જોઈ શકો છો. તો આ ટોટલી બધું ઇન્ડિયાનું છે. અને આપણા ગુજરાતની અંદર વાત કરું તો ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેટલા કેસ છે, 14 કેસ છે. બરાબર, અત્યાર સુધીની અંદર કુલ 14 કેસ છે કોરોના વાયરસના. હું અત્યારે વિડીયો રેકોર્ડ કરું છું ત્યાં સુધીમાં અત્યારે 14 કેસ કોરોના વાયરસના ઇન્ડિયાની અંદર જોવા મળ્યા છે. બરાબર, હવે કોરોના વાયરસ માટે આજે સરકારે જનતા કર્ફ્યુ રાખેલો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2 દિવસ પહેલાં ભાષણથી જ એની જાહેરાત કરેલી હતી. તો આપ સૌ, આપણા સૌની ફરજ બને છે કે આ કોરોના વાયરસને રોકવા માટે આપણે સૌ આ જનતા કર્ફ્યુમાં સપોર્ટ કરીએ અને ઘરમાં જ રહીને આપણે આજનો દિવસ કાઢીએ. સવારે 7 વાગ્યાથી લઈ રાત્રિના 9 વાગ્યા સુધીનો સમય છે. તો આઈ હોપ આપ સૌ પણ ઘરમાં બેસીને પૂરેપૂરો સપોર્ટ કરશો. બાકી કોરોના વાયરસ માટે સાવચેતી માટે ઘણા બધા વિડીયો તમે સોશિયલ મીડિયા ઉપર જોઈ જ લીધા હશે, એટલે એના વિશે કોઈ વધારે બોલીને ખોટો તમારો ટાઈમ વેસ્ટ નથી કરતો. શરૂ કરીએ હવે આજના કરંટ અફેર 22 માર્ચ. બીજી ખાસ અગત્યની અનાઉન્સમેન્ટ, ઈ મેગેઝિન જે તમે સ્ટાર એજ્યુકેશનની રીડ કરો છો, બરાબર, તો એના માર્ચ મહિનાના સેટ પણ અવેલેબલ થઈ ચૂકેલા છે. માર્ચ મહિનાનું ફર્સ્ટ વીક અને સેકન્ડ વીક, બરાબર. તો એમાં ફર્સ્ટ વીકમાં 8 તારીખ સુધીના 1 થી 8 માર્ચના કરંટ અફેર અવેલેબલ છે, અને બાકીના 9 થી 16 માર્ચના કરંટ અફેર બીજા સેટમાં અવેલેબલ છે. તો સેટ નંબર મારા ખ્યાલથી 10 અને 11 છે માર્ચ મહિનાના, બરાબર. તો અવેલેબલ થઈ ચૂકેલા છે, વેબસાઇટમાં જઈ શકો છો. સ્ટાર એજ્યુકેશનની ઈ મેગેઝિનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી તમે ઈ મેગેઝિન ડાઉનલોડ કરી શકો છો. તો ફટાફટ જઈ ઈ મેગેઝિન પણ ડાઉનલોડ કરી લેજો. આવનારા લગભગ 8-1 દિવસ સુધી તમે ફ્રી જશો, ઘરમાં જશો, કેમકે અત્યારે 144 ગુજરાતના દરેક ડિસ્ટ્રિક્ટની અંદર લાગુ થઈ ચૂકેલી છે. તો મારા ખ્યાલથી તમે અત્યારે મોટાભાગનો ટાઈમ ઘરે જ સ્પેન્ડ કરતા હશો. તો આ ઘરના ટાઈમમાં જો તમે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરતા હોય તો તમારા માટે અત્યારે બેસ્ટ થઈ શકે એવું. અત્યારે સેટ 1 થી લઈને સેટ 11 સુધી તમામ કરંટ અફેર છે, રિવિઝન કરી લો, આવનારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને સેટ નંબર 12 છે માર્ચ મહિનાનો ત્રીજો વીક, એ પણ ટૂંક સમયમાં 2-3 દિવસની અંદર તમારી માટે મૂકી દઈશ. તો રીડ કરતા રહેજો, રીડિંગ માટેનો બેસ્ટ ટાઈમ છે અત્યારે તમારા માટે. શરૂ કરીએ આજના કરંટ અફેર. તાજેતરમાં કયા દિવસને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાયો? વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાયો 20 માર્ચનો રોજ, બરાબર. તો ઓપ્શન ડી આપણો આન્સર છે. વિશ્વ ચકલી દિવસ ક્યારે ઉજવાયો? 20 માર્ચના રોજ. આંતરરાષ્ટ્રીય ચકલી દિવસ પણ બોલી શકો, વિશ્વ ચકલી દિવસ પણ બોલી શકો, અથવા તો વર્લ્ડ સ્પેરો ડે, બરાબર. તો જે રીતે બોલો એ રીતે. ત્યાર પછીની વાત કરું તો સૌથી પહેલો ક્યારે ઉજવાયેલો? સૌથી પહેલો ઉજવાયો 2010માં. આ વખતની વિશ્વ ચકલી દિવસની થીમ શું હતી? આઈ લવ સ્પેરો, આઈ લવ સ્પેરો વિશ્વ ચકલી દિવસની થીમ. અને પહેલો, સૌથી પહેલી વખત ક્યારે ઉજવાયો? વર્ષ 2010માં, બરાબર. અને ક્યારે ઉજવાય? 20 માર્ચના રોજ. 20 માર્ચે બીજો પણ અગત્યનો દિવસ ઉજવાય છે, જેનું નામ છે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ, અથવા તો ઇન્ટરનેશનલ હેપીનેસ ડે, ઇન્ટરનેશનલ ડે ફોર હેપીનેસ, અથવા તો ઇન્ટરનેશનલ હેપીનેસ ડે, બરાબર. આ વખતની થીમ પણ યાદ રાખજો ઇન્ટરનેશનલ હેપીનેસ ડેની, શું હતી? હેપીનેસ ફોર ઓલ ટુગેધર, હેપીનેસ ફોર ઓલ ટુગેધર આ વખતની થીમ હતી. હજી એક દિવસ છે 20 માર્ચે ઉજવાય છે,
આ દિવસનું નામ છે આંતરરાષ્ટ્રીય જ્યોતિષ વિજ્ઞાન દિવસ. આંતરરાષ્ટ્રીય જ્યોતિષ વિજ્ઞાન દિવસ, એની ઉજવણી પણ 20 માર્ચે થાય છે. તો 20 માર્ચે ત્રણ અગત્યના દિવસ જોયા, વર્લ્ડ સ્પેરો ડે એટલે કે વિશ્વ ચકલી દિવસ, આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ અથવા તો ઇન્ટરનેશનલ હેપીનેસ ડે, અને આંતરરાષ્ટ્રીય જ્યોતિષ વિજ્ઞાન દિવસ. તો આ ત્રણ અગત્યના દિવસો છે જે 20 માર્ચે ઉજવાય છે. હજી પણ એક દિવસ છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છે ફ્રેન્ચ ભાષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ફ્રેન્ચ ભાષા દિવસ છે એની ઉજવણી પણ 20 માર્ચે જ થાય છે, બરાબર. તો ઓપ્શન ડી અગેન આપણો આન્સર છે. જે ફ્રેન્ચ ભાષા દિવસ છે, બરાબર, એ પણ ક્યારે ઉજવાય છે? 20 માર્ચે. હવે આ ફ્રેન્ચ છે સંયુક્ત રાષ્ટ્રની ઓફિશિયલ લેંગ્વેજ છે. કુલ કેટલી ઓફિશિયલ લેંગ્વેજ છે સંયુક્ત રાષ્ટ્રની? 6. કેટલી છે? 6. હવે આ 6 લેંગ્વેજ છે, ક્યારે ક્યારે એના દિવસો ઉજવાય છે એ ખાસ અગત્યનો છે, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. મારા ખ્યાલથી ગુજરાતની કોઈ પણ કરંટ અફેરની ચેનલે આ ટોપિક કવર નહીં કરેલો હોય મારા ખ્યાલથી. તો ફ્રેન્ચ લેંગ્વેજ ડે અથવા તો ફ્રેન્ચ ભાષા દિવસ સંયુક્ત રાષ્ટ્રનો ઉજવાય છે 20 માર્ચે. ચાઇનીઝ ભાષા દિવસ છે, બરાબર, એ ઉજવાય છે 20 એપ્રિલે. અંગ્રેજી ભાષા દિવસ 23 એપ્રિલ. સ્પેનિશ ભાષા દિવસ પણ 23 એપ્રિલ. અને રશિયન લેંગ્વેજ ડે એ 6 જૂન. અને અરબી ભાષા દિવસ એ ઉજવાય છે 18 ડિસેમ્બર. તો આ 6 લેંગ્વેજ છે સંયુક્ત રાષ્ટ્રની, ફ્રેન્ચ, ચાઇનીઝ, ઇંગ્લિશ, સ્પેન, રશિયન અને અરબી. આ 6 ભાષાના દિવસો ક્યારે ઉજવાય છે ખાસ મહત્ત્વનું છે તમારી પરીક્ષા માટે, બરાબર. હવે એક પ્રશ્ન તમારા માટે, સંયુક્ત રાષ્ટ્ર એની સ્થાપના ક્યારે થઈ, એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આ બે પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટમાં કહેવાના છે. સંયુક્ત રાષ્ટ્ર એની સ્થાપના ક્યારે થઈ, એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો 20 માર્ચે ત્રણ અગત્યના દિવસો જોયા, વિશ્વ ચકલી દિવસ, સોરી 4, આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ અથવા તો ઇન્ટરનેશનલ હેપીનેસ ડે, અને આંતરરાષ્ટ્રીય જ્યોતિષ વિજ્ઞાન દિવસ, અને સંયુક્ત રાષ્ટ્રનો ફ્રેન્ચ ભાષા દિવસ. તો આ 4 દિવસો ખાસ અગત્યના છે, ખાસ યાદ રાખજો. એક ક્વેશ્ચન એવું પણ બની શકે કે નીચેનામાંથી કયો દિવસ 20 માર્ચે ઉજવાતો નથી, બરાબર. તો આમાંથી કોઈ પણ ત્રણ ઓપ્શનમાં આપે, ચોથો 20 માર્ચે ન ઉજવાતો હોય એવો આપે. નેક્સ્ટ, તાજેતરમાં માર્ચ 2020 દરમિયાન કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું? આપ સૌને આન્સર ખબર છે, કોણ છે? મધ્યપ્રદેશ. મુખ્યમંત્રી ત્યાંના કોણ હતા? કમલનાથ. કમલનાથે તાજેતરમાં જ રાજીનામું આપી દીધું છે. તો આપણો આન્સર હશે મધ્યપ્રદેશ. કમલનાથ ત્યાંના મુખ્યમંત્રી હતા, એમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું. ફ્લોર ટેસ્ટ આપતા પહેલાં જ એમણે પોતાનું રાજીનામું આપી દીધું, એટલે કે તેમને બહુમતી સાબિત કરવાની થતી હતી વિધાનસભામાં, એ પહેલાં જ એમણે રાજીનામું આપી દીધું. અને હવે ત્યાં મારા ખ્યાલથી અત્યારે ભાજપ સરકાર ત્યાં સરકાર બનાવવાનો પ્રયત્ન કરશે. તો હવે થોડુંક મધ્યપ્રદેશ વિશે પણ જાણી લઈએ. મધ્યપ્રદેશ છે, વિધાનસભા સભ્યોની સંખ્યા કેટલી છે? 230, બરાબર. કેટલી છે ત્યાં વિધાનસભા સભ્યોની સંખ્યા? 230, બરાબર. અથવા તો બેઠકોની સંખ્યા કેટલી છે? 230 મધ્યપ્રદેશની અંદર. હવે એમાંથી 25 બેઠકો માટે ચૂંટણી, પેટા ચૂંટણી થવાની છે. કઈ ચૂંટણી? પેટા ચૂંટણી. શું કામ પેટા ચૂંટણી? બે સભ્ય હતા, બરાબર, એ ડેથ થઈ ગયા, બે સભ્યનું અવસાન થઈ ગયું, 230માંથી બે ગયા. ત્યાર પછી 22 સભ્યોએ ત્યાં રાજીનામા આપ્યા. કોંગ્રેસના 22 સભ્યો હતા, બળવાખોરો હતા, એમણે રાજીનામું આપ્યું, અને એક ભાજપના સભ્યએ રાજીનામું આપ્યું છે. તો આમ કુલ 25 બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. ત્યાર પછી છે જે નિર્ણય લેવાશે એ બધું પછી લેવાશે, બરાબર. હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ કોણ છે? લાલજી ટંડન, બરાબર. તો એ પણ યાદ રાખજો. નેક્સ્ટ, તાજેતરમાં ભારતના રક્ષા મંત્રાલયે કયા દેશ સાથે LMG બંદૂક ખરીદવા અંગે કરાર કર્યા છે? રક્ષા મંત્રાલયે કરાર કર્યા છે, બરાબર, કોની સાથે? LMG બંદૂક ખરીદવા માટે કર્યા છે, ઇઝરાયલ સાથે. તો ઓપ્શન સી આપણો આન્સર છે. LMG બંદૂક છે, બરાબર. એનું પૂરું નામ તમને એમ થતું હશે કે આ LMG શું છે, તો પૂરું નામ જાણી લો, લાઇટ મશીન ગન. પૂરું નામ શું છે? લાઇટ મશીન ગન. તો રક્ષા મંત્રાલય છે આપણું, એણે ઇઝરાયલની કંપની સાથે કરાર કર્યા છે LMG બંદૂક ખરીદવા માટે, બરાબર. ત્યાર પછીની વાત કરું તો કેટલા કરોડ રૂપિયાનો કરાર છે? તો 880 કરોડ રૂપિયાનો આ કરાર છે, જેના અંતર્ગત 16,000થી વધુ લાઇટ મશીન ગન છે ખરીદવા અંગે કરાર થયો છે ઇઝરાયલ સાથે. ઇઝરાયલની વાત આવી છે તો રાજધાની છે જેરુસલેમ, ત્યાંના વડાપ્રધાન છે બેન્જામિન નેતન્યાહુ, બરાબર. ઇઝરાયલના વડાપ્રધાન કોણ છે?
બેન્જામિન નેતન્યાહુ અને રાજધાની છે જેરુસલેમ, બરાબર. ચાલો એક પ્રશ્ન તમારા માટે, સાવ ઇઝી ક્વેશ્ચન છે, મારા ખ્યાલથી આવડશે. ભારતનું જે રક્ષા મંત્રાલય છે, હાલમાં રક્ષા મંત્રાલયના મંત્રી કોણ છે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ભારતના રક્ષા મંત્રાલયના મંત્રી કોણ છે તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં. તાજેતરમાં SIDBI દ્વારા સ્વાવલંબન એક્સપ્રેસ નામની એક ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન કેટલા શહેરોમાંથી પસાર થશે? આ ટ્રેન પસાર થશે કુલ ભારતના 11 શહેરોમાંથી. તો ઓપ્શન બી આપણો આન્સર છે, કુલ ભારતના 11 શહેરોમાંથી આ ટ્રેન પસાર થશે. અને આ ટ્રેનનું નામ છે સ્વાવલંબન એક્સપ્રેસ. પ્રશ્ન એમ પણ પૂછાય કે આ સ્વાવલંબન ટ્રેનનું નામ શું છે, તો યાદ રાખવું પડે સ્વાવલંબન એક્સપ્રેસ, બરાબર. ક્યારે લોન્ચ થશે? તો જૂન 2020માં લોન્ચ થશે એવી જાહેરાત કરવામાં આવી છે. અને ક્યાંથી થશે? લખનઉ ખાતેથી આ લોન્ચ થશે, એટલે કે લખનઉ ખાતેથી આ ટ્રેન ઉપડશે અને ભારતના 11 શહેરોમાં જશે. કયા કયા શહેરો એ નામ પણ યાદ રાખી લો. અમદાવાદ, બેંગ્લોર, ભુવનેશ્વર, દિલ્હી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, મુંબઈ, કોલકાતા અને વારાણસી. તો કુલ આટલા શહેરોમાંથી આ ટ્રેન પસાર થશે. ટ્રેનનો સમયગાળો 15 દિવસનો હશે, બરાબર. 15 દિવસ સુધીનો મુસાફરીનો સમયગાળો રહેશે અને કુલ 7000 કિલોમીટર જેટલું અંતર કાપશે આ ટ્રેન. અને આ ટ્રેન કોના માટે છે? આ ટ્રેન છે જે લઘુ ઉદ્યમીઓ છે એમના માટે છે. નાનો બિઝનેસ કરતા હોય એ લોકો માટે આ ટ્રેન છે. અને ટ્રેનનું નામ ખાસ યાદ રાખજો, સ્વાવલંબન એક્સપ્રેસ. લખનઉ ખાતેથી શરૂ થશે. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. તો સૌથી પહેલો ક્વિક ન્યૂઝ, તાજેતરમાં માર્ચ 2020 દરમિયાન કયા રાજ્યની સરકારે ડિફિસિટ બજેટ લોન્ચ કર્યું છે? તો મેઘાલય રાજ્યની સરકારે છે તાજેતરમાં જ ડિફિસિટ બજેટ લોન્ચ કર્યું છે. તાજેતરમાં કઈ કંપની એ COVID-19ને કવર કરનારા એક ઇન્સ્યોરન્સ પોલિસી લોન્ચ કરી છે? COVID-19 જે કોરોના વાયરસના કારણે થતો રોગનું નામ છે, તો આમાં ઇન્સ્યોરન્સ પોલિસી બનાવનાર સૌથી પહેલી ઇન્સ્યોરન્સ કંપની બની છે ભારતીય એક્સા. ભારતીય એક્સા પહેલી એવી ઇન્સ્યોરન્સ કંપની છે કે જેણે COVID-19ની એક ઇન્સ્યોરન્સ પોલિસી બનાવી છે. તાજેતરમાં ઇસરોએ માર્ચ 2020 દરમિયાન વર્ષ 2020-21માં કુલ કેટલા મિશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો વર્ષ 2020-21માં ઇસરો 36 મિશન લોન્ચ કરશે. કેટલા? 36 મિશન. હવે ઇસરો છે, ઇસરોનું મુખ્ય મથક આવેલું છે કર્ણાટકના બેંગ્લોરમાં. ઇસરોની સ્થાપના ક્યારે થઈ એ તમે મને કોમેન્ટમાં કહેશો, બરાબર. ઇસરોની સ્થાપના ક્યારે થઈ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ત્યાં ઇસરોના અધ્યક્ષ કોણ છે અત્યારે? કે સિવાન. તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એમના એક રિપોર્ટ મુજબ ભારત વીજળીના સૌથી વધુ ઉત્પાદનમાં કેટલામાં ક્રમ ઉપર આવે છે? ભારત વીજળીના સૌથી વધુ ઉત્પાદનમાં ભારત છે 3રા ક્રમ ઉપર. પહેલા ક્રમ ઉપર છે ચીન. અને રિપોર્ટ જાહેર કર્યો છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ એમણે જમ્મુ કાશ્મીરનો બેનિયાલ કટરા રેલવે લાઇન કયા વર્ષ સુધીમાં બનવાની જાહેરાત કરી છે? તો બનિયાલ કટરા રેલવે લાઇન છે એ વર્ષ 2022 સુધીમાં બની જશે તેવી જાહેરાત કરી છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ. આપણા રેલવે મંત્રી પણ છે. અને આ જે રેલવે લાઇન છે એની લંબાઈ કેટલી છે? 111 કિલોમીટર. તાજેતરમાં સરકારે કોરોના વાયરસને રોકવા માટે વોટ્સએપ પર એક ચેટબોટ લોન્ચ કર્યો છે. આ ચેટબોટનું નામ શું આપવામાં આવ્યું છે? સરકારે કોરોના વાયરસને રોકવા માટે એક ઇન્ફોર્મેશન આપતો ચેટબોટ વોટ્સએપ ઉપર લોન્ચ કર્યો છે. એનું નામ છે માય જીઓવી કોરોના હેલ્પ ડેસ્ક. તો ખાસ યાદ રાખજો, માય જીઓવી કોરોના હેલ્પ ડેસ્ક. તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા કયા વર્ષ સુધીમાં તમામ બ્રોડગેજ માર્ગોનું વિદ્યુતીકરણ કરવાનું જાહેર કરાયું છે? તો તમામ બ્રોડગેજ માર્ગો છે એનું વિદ્યુતીકરણ કરવામાં આવશે 2023 સુધીમાં. અને બ્રોડગેજ કોને કહે? ભારતીય રેલવેની અંદર કુલ કેટલા હાલમાં ગેજ છે? ગેજના પ્રકાર ખાસ યાદ રાખજો, બે પ્રકારના ગેજ હાલમાં અસ્તિત્વમાં છે. અગાઉ 3 હતા, બ્રોડગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. પરંતુ હવે નેરો ગેજ અસ્તિત્વમાં રહ્યું નથી. બે જ પ્રકારના ગેજ અત્યારે હોય છે, બ્રોડગેજ અને મીટર ગેજ. બ્રોડગેજ છે કોને કહેવાય? તો બે પાટા વચ્ચેની જે લેન્થ છે, બરાબર, એ 1676
mm હોય એટલે કે મિલીમીટર હોય તો એને કહેવાય બ્રોડ ગેજ, અને મીટર ગેજ કોને કહેવાય, જો બે પાટા વચ્ચેનું જે અંતર છે બરાબર એ 1067 હોય તો 1067 mm, તો એને કહેવાય મીટર ગેજ. નેક્સ્ટ અને આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત સરકારે ભારતમાં કોરોના વાયરસના કેસ વિશે માહિતી આપવા માટે એક ડેશબોર્ડ અથવા તો વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે અથવા તો વેબ પોર્ટલ બનાવ્યું છે, હાલમાં અસ્તિત્વમાં જ છે. આ વેબ પોર્ટલનું નામ શું છે? આ વેબ પોર્ટલનું નામ છે covidout.in. તમે સ્ટાર્ટિંગમાં જે સ્ક્રીનશોટ જોયા ને ફ્રેન્ડ્સ, એ આના જ છે. આ બધી આ ડેશબોર્ડ ઉપર બધી ઓફિશિયલ માહિતી મૂકવામાં આવે છે covidout.in ઉપર. તો સરકાર દ્વારા જ આ બધી માહિતી પબ્લિશ થાય છે. જેટલા પણ કોરોનાના કેસ છે એ પણ ઓફિશિયલ આંકડા છે, અને જેટલા ગુજરાતના છે એ પણ તમે જુદા જુદા રાજ્યના પણ કેસ જોઈ શકો છો. અત્યારે સૌથી વધારે કેસ છે મહારાષ્ટ્રમાં છે, હું વિડીયો રેકોર્ડ કરું છું ત્યાં સુધીમાં બરાબર. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. મજા આવી તો લાઈક કરી દો, શેર કરો આપણા મિત્રો સાથે, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. જય સુધી રજા લઈએ, આવજો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.